દેશમાં 1 જુલાઈથી 3 નવા કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ કરી દેવાયો છે, જેના અનુસંધાનમાં ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ નવા કાયદાઓની જોગવાઈઓ, 3 વર્ષના LLB કોર્સ, ધોરણ 12 પછીના 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ લો તેમજ 2 વર્ષના LLMના કોર્સમાં સમાવેશ કરાયો છે. આ ત્રણેય કાયદા તેમજ તેને લગતી તમામ જોગવાઈઓ વર્તમાન શૈક્ષણિક સત્ર 2024-25થી લો શાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં ભણાવાશે. આ અંગેનો કોર્સ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરીને ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર અપડેટ કરી દેવાયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં 17-3 નવા કાયદાઓનો અભ્યાસ ભણાવવાનું શરૂ કરી દેવામાં આવશે. હું ડૉક્ટર ઋષિકેશ મહેતા, ગુજરાત લો સોસાયટી સંચાલિત સર એલેશા લો કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. સાથે ગુજરાત યુનિવર્સિટીમાં પણ પૂર્વ ડીન તરીકે સેવા આપેલી છે. ખાસ કરીને દર્શક મિત્રોને મારે એ જણાવવાનું કે જ્યારે 1 જુલાઈ 2024થી નવા 3 ફોજદારી કાયદાઓ અમલમાં આવ્યા છે, તો તે અંગે ગુજરાત યુનિવર્સિટીના પણ કાયદા વિદ્યાશાખા સુસજ્જ પહેલેથી જ બની ગયેલી છે અને અમે લગભગ 6 જેટલા અલગ અલગ કોર્સમાં આ અભ્યાસક્રમમાં નવા ક્રિમિનલ કાયદાઓ આવરી લેતા સુધારા કરી દીધેલા છે અને આ કાયદાઓ ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર પણ અપલોડ થઈ ગયેલા છે. 3 વર્ષ LLBના અભ્યાસક્રમમાં, ઇન્ટિગ્રેટેડ લોના BA LLB, BCOM LLB તેમજ BB LLBના અભ્યાસક્રમમાં તથા LLMમાં ક્રિમિનલ લો ગ્રુપ અને હ્યુમન રાઇટ્સ ગ્રુપ, આ બધામાં થોડા ઘણા અંશે નવા ક્રિમિનલ કાયદાઓ આવે છે, જ્યારે ગ્રેજ્યુએશન લેવલે LLB લેવલે પૂરેપૂરા 3 ક્રિમિનલ કાયદા આવે છે. આ અંગેની કવાયત ગુજરાત યુનિવર્સિટી ખાતે અમે લગભગ 1 મહિના અગાઉ શરૂ કરી દીધેલી હતી અને આગામી વર્ષ જ, એટલે કે આ ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25થી દરેક કાયદા વિદ્યાશાખાના ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાર્થીઓને આ તમામ નવા કાયદાઓનું જ શિક્ષણ આપવામાં આવશે. તે અંગે 1 જુલાઈના રોજ અમે ફેકલ્ટીનો, ગુજરાત યુનિવર્સિટીની કાયદા વિદ્યાશાખાની ફેકલ્ટીનો સેમિનાર પણ કરી દીધેલો છે અને બધા કાયદાના અધ્યાપકોને પણ આ અંગે ટ્રેનિંગ આપી દીધેલી છે. અને જો આપણે આ 3 નવા ક્રિમિનલ કાયદા, એટલે કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, જે જૂના કાયદાઓ એટલે કે ભારતીય ફોજદારી ધારો, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટના ને રિપીલ કરીને તેના સ્થાન લેનાર છે, તેમાં બહુ જ સરસ નવી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. વૈશ્વિક આતંકવાદને પડકારરૂપ બને તેવા કાયદાઓ, આપણે તેવા ગુનાઓ સામેલ કરવામાં આવ્યા છે, જેમ કે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ, જે સંગઠિત ગુનાઓ છે, હવે આખી ક્રિમિનલ કે ગુનેગારોની મોડસ ઓપરેન્ડી અલગ થઈ ગઈ છે. એક સાથે સંગઠિત થઈ અને મોટા પાયે હુમલો કરીને નાગરિકોને ડરાવવા ધમકાવવાનું કામ કરે છે, તેમને ટેકલ કરવા માટે પણ આમાં જોગવાઈ છે. પબ્લિક પરીક્ષા, યુનિવર્સિટી પબ્લિક એક્ઝામિનેશન, જેમ કે નીટ છે કે બીજી છે, જેના પેપર ફૂટે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવાની અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. ત્રાસવાદી કૃત્ય, એને પણ અહીંયા ટેકલ કરવામાં આવ્યા છે. સાથે મોબ લિંચિંગ, હિટ એન્ડ રન એક્સિડન્ટ જેવા ગુનામાં, મોબ લિંચિંગમાં દેહાંતની સજા જેટલા સંકળાયેલા છે તમામ વ્યક્તિઓને થઈ શકે છે. હિટ એન્ડ રન એક્સિડન્ટમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજશે તો તેને પણ કસૂરવારને સજામાં વધારો કરી અને 5-10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. સ્ત્રીઓને લગતા ગુનાઓમાં પણ ઘણા બધા ગુનાઓ એ જેન્ડર ન્યુટ્રલ કરવામાં આવ્યા છે, એટલે કે સ્ટોકિંગનો ગુનો પહેલા પુરુષો જ સ્ત્રીઓ ઉપર કરી શકતા હતા, હવે સ્ત્રીઓ સ્ત્રીઓ ઉપર પણ કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. સૌ પ્રથમવાર ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યા આપવામાં આવી છે. આ બધી બાબત ઉપરાંત જ્યારે આપણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વાત કરીએ તો તેમાં બહુ જ સરસ રીતે અદ્યતન ટેકનિકને, ફોરેન્સિક સાયન્સ ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને તે અંગેની જોગવાઈ કરવામાં આવી છે અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, તો તેમાં પણ બહુ જ સરસ રીતે ડિજિટલ ટેકનોલોજીને પ્રાધાન્ય આપી અને ઈમેલ, વોટ્સઅપ અથવા તો ડેટા જે પ્રોટેક્શન હોય તેને લગતા પણ બાબતો એ
કોર્ટ કાનૂની રીતે પુરાવા તરીકે ગ્રાહ્ય રાખશે. આ બધી બાબતો હવે ગુજરાત સમગ્ર ગુજરાત રાજ્યના લગભગ 15,000 થી 20,000 કાયદાના વિદ્યાર્થીઓ આ વર્ષથી જ ભણશે અને ગુજરાત યુનિવર્સિટીની જેમ અન્ય યુનિવર્સિટીઓ પણ આ અંગે કટિબદ્ધ છે અને બહુ જ સરસ રીતે આ સિલેબસ તૈયાર કરી અને અમે મૂકેલો છે, જેનાથી કાયદા વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં તેઓ વકીલ થનાર છે, ન્યાયતંત્રમાં જનાર છે. આ બધા જ વ્યક્તિઓ જો પહેલેથી નવા કાયદાની અંગે માહિતગાર થાય તો તે ભવિષ્યમાં આખા સમાજને પણ બહુ સરસ રીતે ઉપયોગી યોગદાન આપી શકે તે રીતે સક્ષમ રહેશે. ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન જેટલી લો કોલેજીસ છે એ તથા ડિપાર્ટમેન્ટ એટલે કે LLM કોર્સ જ્યાંથી થાય છે એ દરેક જગ્યાએ આ ત્રણેય નવા કાયદા કે જે ત્રણેય કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ત્રણેય કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, એ ત્રણેય કાયદાનો અમલ ગુજરાત યુનિવર્સિટીએ પોતાના સિલેબસમાં એકેડેમિક યર 2024-25 કરી દીધેલો છે અને દરેક લો કોલેજીસ અને માસ્ટર્સ એટલે કે પીજી સેન્ટર દ્વારા પણ તેનું અમલીકરણ કરી દેવામાં આવેલું છે, જે હવેના સત્રમાં એટલે કે 2024-25 સત્રમાં આ અભ્યાસક્રમને જ ભણાવવામાં આવશે. હવે જે આ ત્રણેય કાયદા દ્વારા જે કલમોનો સમાવેશ અને જે ફેરફાર કરવામાં આવ્યો, આજે જૂના કાયદાને રિપ્લેસ કરી દેવામાં આવેલા છે, તો જૂની કલમો હવે ભણવાનો કોઈ મતલબ નથી. એટલે નવી કલમો તે દરેક કાયદા દ્વારા વિદ્યાર્થીઓને શીખડાવવામાં આવશે અને એનો પૂરેપૂરો સિલેબસ આખો તૈયાર થઈ અને ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ મૂકી દેવામાં આવેલો છે. અને 1 જુલાઈ આ ત્રણેય કાયદા કેન્દ્ર સરકારે અમલમાં આવવાનું નક્કી કરેલું હતું એ જ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીએ પણ 1 જુલાઈથી આ ત્રણેય કાયદાને ધ્યાનમાં લઈ અને સિલેબસ છે એ અપલોડ કરી દીધેલ છે.